તુલસી વિવાહ જલધરના ઇતિહાસથી સંકળાયેલી પૌરાણિક કથા છે. દીમાં પણ જલધર બીજ કથાનો એક ભાગ છે. દીમાં જલધર બીજ ખાતે જલધરનું મંદિર પણ સ્થાપિત છે. દીવ એક પર્યટક સ્થળની સાથે દેવોની નગરી પણ કહેવામાં આવે છે. દીવમાં એક જલંધર બીચ છે જેની પાછળ એક પૌરાણિક કથા છે. જલંધર સમુદ્રનો પુત્ર અને લક્ષ્મીજીનો ભાઈ હતો, જેને સત્તા મળતા તે રાજા બની અત્યાચાર ફેલાવતો. તેના આ અત્યાચારને ખતમ કરવા અને જલંધરનો નાશ કરવા સ્વયં ભગવાનને કપટ કરવું પડ્યું હતું. જલંધરની પત્ની વૃંદા સતી હતી, તેથી તેમના પતિ જલંધરને કોઈ મારી શકે ના. જો વૃંદા સતીત્વનો ભંગ થાય તો જલંધરનું મૃત્યુ થાય. તેથી ભગવાન જલંધરનું રૂપ લઈ વૃંદાનું સતીત્વ ભંગ કરે છે. ત્યારે યુદ્ધ કરવા ગયેલ જલંધરનું મસ્તક વૃંદાના ખોરામાં પડે ત્યારે સામે ઉભેલા ભગવાન વૃંદાને પૂછે છે કે આપ કોણ છો. ત્યારે ભગવાન તેમના અસલી રૂપમાં આવે છે. ત્યારે વૃંદા તેમને પથ્થરના બનવાનો શ્રાપ આપે છે, સાથે ભગવાન પણ વૃંદાને વનસ્પતિ બનવાનો શ્રાપ આપે છે. તેથી તે તુલસી બને છે અને દર વર્ષે કારતક સુદ 11 દિવસે લોકો શાલિગ્રામ અને તુલસીના લગ્ન કરે છે, જેથી તે દિવસે તુલસી વિવાહ તરીકે ઓળખાય છે. દીવમાં જ્યાં જલંધરનું મસ્તક પડ્યું હતું ત્યાં જલંધર મંદિર આજે પણ મોજૂદ છે, તેથી તે દરિયા કિનારો પણ જલંધર બીચ તરીકે પ્રખ્યાત છે. દીવમાં તુલસી પણ દરેક સ્થળે તરત જ ઉગી નીકળે છે અને દીવના લોકો જલંધરની પણ પૂજા કરે છે. આજે દેવ દિવાળી હોવાના પ્રસંગે આપણી સાથે જોડાયા છે શ્રી રમેશ ચંદ્ર રાવલજી, જે દેવ જલંધર બીચ, જલંધર જે દીવ સાથે એક ઇતિહાસ જોડાયેલું છે એના વિશે આપણને માહિતી આપશે. વાત કરીશું રમેશ ચંદ્ર રાવલજી. ધન્યવાદ. સ્કંદ પુરાણ, રામાયણ, ભાગવત વગેરેમાં જેનો ઉલ્લેખ છે જાલંધર ક્ષેત્ર તરીકે, એ જાલંધરજીનું આ મંદિર છે. અને લોકો એમ કહે છે કે માણસની એક નાનકડી ભૂલ હોય તો એનું કેવું પરિણામ આવે. જાલંધરજી એટલા બધા સમર્થ હતા કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય સાથે મળી અને એમને કઈ રીતે હરાવા એને માટે પ્રયત્ન કરવા પડ્યા. એ પોતે રાક્ષસ રાજ હતા, સમુદ્રના જમાઈ હતા, લક્ષ્મીના ભાઈ હતા, એટલે વિષ્ણુ ભગવાન સાથે પણ એના સંબંધો હતા. એમની પત્ની જે હતી વૃંદા, એ રાક્ષસ રાજની પુત્રી હતી, એ સતી હતી. અને વૃંદાએ એમના ગળામાં ફૂલની માળા નાખેલી અને એમ કીધેલું કે જ્યારે આ માળા કરમાય ત્યારે તારું મૃત્યુ થશે. તારું મૃત્યુ ત્યારે જ થશે જ્યારે મારું સતીત્વ ખંડિત થશે. જલંધરે એટલો બધો કેર વર્તાયો, એની પાસે સુખ, સામર્થ્ય, સમૃદ્ધિ અને ઐશ્વર્ય બધું હતું. એ ઐશ્વર્યના પ્રતાપથી એને લોકો ઉપર ત્રાસ ગુજારવા માંડ્યો, એટલે દરેક દેવોએ ભેગા થઈ અને વૃંદાનું સતીત્વ ખંડિત કરાવ્યું. સતીત્વ ખંડિત કરાવીને જલંધરનું મૃત્યુ કરાવ્યું. જલંધરનું જ્યારે મૃત્યુ થયું ત્યારે આ જગ્યાએ એનો રાજમહેલ હતો એવી એક લોકવાયતા છે. રાજમહેલમાં જલંધરનું રૂપ લીધેલા ભગવાન વિષ્ણુ અને વૃંદા બંને જણા બેઠા હતા. જલંધરનું મસ્તક કપાય અને સીધું જ વૃંદાના ખોળામાં પડ્યું, એટલે વૃંદા સમજી ગઈ કે મારો પતિ આ છે અને આ જે છે એ બીજા કોક છે. એટલે એના હાથમાં જળ લઈ અને ભગવાન વિષ્ણુને કીધું કે તમે કોણ છો, તમે સાચું કહો, નહીં તો હું હમણાં તમને બારીને ભસ્મ કરી નાખીશ. એટલે વિષ્ણુ ભગવાને પોતાનું ઓરિજિનલ સ્વરૂપ કીધું અને કે ભાઈ હું આ છું, એટલે તમે આ કર્યું ઉપર રહીને શા માટે કર્યું. તો એને કીધું કે બહુજન હિતાય બહુજન સુખાય. સમાજની અંદર જાલંધરનો એટલો બધો ત્રાસ વધી ગયો હતો, એ ત્રાસમાંથી મુક્તિ મળે એટલા માટે મેં આ કર્યું છે. તમે જે આ કામ કર્યું એ તો કઠોર કામ છે, એ તો પથ્થર જેવું કામ છે, માટે તમે હવે પથ્થર થઈ જાઓ. પથ્થર થઈ જવાનો જે શ્રાપ આપ્યો એ શાલિગ્રામ, એની હારે આપણે જેના લગ્ન કરીશું તુલસી. એટલે વિષ્ણુ ભગવાને પણ એને સામે કીધું કે હું એકલો તો જવાબદાર નથી, તમે પણ આમાં સહયોગ હતો, એટલે તમે થઈ જાઓ કાસ્ટ.
એટલે તુલસી વૃંદા અને જલંધર એટલે શાલિગ્રામ અને તુલસીના જે આજે આપણે આજે લગ્ન કરીએ છીએ એ સ્થાનની ઉત્પત્તિ અહીંથી થયેલી એવો પુરાણોમાં સ્કંદ પુરાણમાં રુદ્ર સંહિતામાં બધી જગ્યાએ એનો ઉલ્લેખ છે. આ વાત વર્ષોથી ચાલી આવે છે, વર્ષોથી એની સાથે જોડાયેલી છે. એ જલંધરજીનું આ મંદિર છે. મારા જ્ઞાન પ્રમાણે, મારી જાણકારી પ્રમાણે હજી સુધી જલંધરજીનું ક્યાંય મંદિર હોય એવું મેં સાંભળ્યું નથી. આ મારા પુસ્તક દીવદર્શનમાં મેં એનો ઉલ્લેખ આજથી 36 વર્ષ પહેલાં કર્યો હતો અને ત્યારે આ જલંધરજીનું મંદિર હતું. ત્યારે દીવનો આટલો વિકાસ થયો નહોતો, અત્યારે વિકાસ ખૂબ થયો છે. પર્યટન ક્ષેત્ર તરીકે ખૂબ જાણીતું બન્યું છે અને એ પર્યટન ક્ષેત્રની અંદર આજનો જે 11મી પ્રસંગ છે, આજનો જે દેવ દિવાળીનો પ્રસંગ છે, આજનો જે તુલસી વિવાહનો પ્રસંગ છે એની સાથે જોડાયેલ આ મંદિરની આ લોકકથા દંતકથા ઐતિહાસિક પુરાવા સાથે મારી પાસે છે. ધન્યવાદ. તો રમેશચંદ્ર રાવલજીએ પોતાના પોતાના દ્વારા લેખિત પુસ્તક દેવદર્શનમાં આજે ઇતિહાસની સાથે જોડાયેલું છે જલંધર. આ જલંધર મંદિર આજે પણ દીવમાં સુપ્રસિદ્ધ છે અને રમેશ રાવલ દ્વારા એમની પુસ્તકમાં આજે પણ આ ઇતિહાસનું વર્ણન કરી લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. અને જેવી રીતે દેશભરમાં જે તુલસી વિવાહનો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે એવી જ રીતે દીવમાં પણ આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ.